નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુભ સવાર, સર્વને જય શ્રી કૃષ્ણ. હવે આપણે ધોરણ છ ગણિતમાં જે સ્વાધ્યાય 10 છે માપન, એમાં આપણે 10.3 ની અંદર 9 દાખલા સુધી જોયેલું હતું. ત્યારબાદ હવે દાખલા નંબર 10 ની અંદર જે ઓલું આપણે આકૃતિ છે એને લંબચોરસ તથા ચોરસમાં વિભાજિત કરી અને એને ક્ષેત્રફળ શોધવાના દાખલા તરફ આપણે આગળ જઈ રહ્યા હતા. પણ ત્યારબાદ આપણે સ્કૂલ છે કોરોનાને કારણે બંધ થઈ ગયેલી હતી, ત્યારબાદ આપણે હવે એ દાખલા છે અધૂરા રહી ગયા હતા. તો હવે આપણે આગળ એ 10મા દાખલામાં જે આકૃતિઓ છે એની અંદર આપણે એને વિભાજિત એવી રીતે કરવાની છે કે જેથી કરીને ચોરસ અથવા તો લંબચોરસ બને અને પછી આપણે એનું ક્ષેત્રફળ શોધીએ. એવી પહેલી આકૃતિ જો એક આપણે આવી આપેલી હતી, 10મા દાખલામાં પહેલી આકૃતિ હતી. એમાં પહેલી આકૃતિમાં જ્યારે આપણે અહીંથી એક રેખા દોરી લઈએ, તૂટક રેખા છે એ મેં લંબાવેલી રેખા છે, જે તમને તૂટક રેખા દેખાય છે એ લંબાવેલી છે અને આપણે લંબચોરસ છે એને ક્રમ આપી દીધેલા છે. તો પહેલા અહીં નંબર 1 છે, લંબચોરસ નંબર 1, એની અંદર જો અહીંયા હું આ તૂટક રેખા આમ કરું એટલે આ રેખાખંડ, આ રેખાખંડ, આ રેખાખંડ અને આ ચોથો રેખાખંડ, આનાથી જો એક તમને લંબચોરસ દેખાશે. હવે આમાં શું થશે મિત્રો કે આ આખી આખી લંબાઈ જે છે, આ આખી લંબાઈ એ આપણે 4 આપેલી છે. આખી લંબાઈ કેટલી છે? 4. એમાંથી આ લંબાઈ છે 1 છે, જો અહીં આપેલી છે 1, આ લંબાઈ 1 છે. એ 4 માંથી જો હું આ 1 કાઢી નાખું એટલે આ જે લંબાઈ આવશે, જે મેં આ મળેલી છે તમને, જો આટલી લંબાઈ, આ 4 3 થઈ જશે. કેટલી થઈ જશે? આ 3 બાજુ છે, આ બાજુ પણ કેટલી છે? 3 છે. આ 3 અને આ 3 એટલે આપણે ખબર છે કે 3 બાજુ હોય એટલે કેટલું થઈ જશે? ચોરસ થઈ જશે. બરોબર છે, ચોરસ થઈ જશે. એટલે નંબર 1 છે, આનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તમારે અહીં, એટલે નંબર 1, આકૃતિ નંબર 1, આકૃતિ નંબર 2 અને આકૃતિ નંબર 3, આકૃતિ નંબર 4, 4 ભાગમાં આપણે આને વિભાજિત કરેલું છે. પહેલી આકૃતિ, બીજી આકૃતિ, ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિ. કદાચ વિડીયોમાં તમને આ અંક છે એ ઝાંખા દેખાય, તો જ્યારે હું તમને આ નંબર કહું છું ત્યારે તમારે એના ઉપર ધ્યાન આપવાનું થશે. અને મિત્રો, સમજાવતા હોય ત્યારે ગણિત છે દરેક વિદ્યાર્થી મિત્રો ખુલ્લી રાખશે, દાખલા નંબર જોશે, આકૃતિ પણ એવી રીતે જોવાની થશે. ચાલો, ઓકે. તો હવે જોજો, આ લંબાઈ થઈ ગઈ છે 3, આ આપેલી છે 3, એટલે આપણે શું લખશું? ચોરસ આકૃતિ 1 નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસ નું ક્ષેત્રફળ શું થાય છે? લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આ પણ 3 છે અને આ બાજુ પણ 3 છે. બરોબર, તો 3 ગુણ્યા 3, તો 3 × 9 અને ક્ષેત્રફળનો એકમ છે સેમી સ્ક્વેર, એટલે કે ચોરસ સેમી, 9 સેમી સ્ક્વેર જવાબ આપશે. અહીં બધા એકમ છે એ સેમીમાં છે. આ આકૃતિનું મળી ગયું. ત્યારબાદ હવે આકૃતિ નંબર 2 નું આપણે શોધીએ. આકૃતિ નંબર 2 એવો લંબચોરસ છે કે જેની લંબાઈ 2 છે, જુઓ દેખાય છે આ 2 છે અને લંબાઈ અહીં પહોળાઈ 1 છે. તો આકૃતિ 2 નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, કારણ કે લંબચોરસ છે એટલા માટે L ગુણ્યા B લખો તો પણ ચા વાંધો નથી. લંબાઈ 2 છે અને પહોળાઈ છે 1 છે, એટલે 2 × 2 સેમી સ્ક્વેર. આ બીજી આકૃતિનું ક્ષેત્ર પણ આપણે મળી ગયું છે. હવે ત્રીજી આકૃતિ જોયું, તો ત્રીજી આકૃતિમાં જુઓ તમે, આમાં અહીં પણ કેવી લંબાઈ ને પહોળાઈ કેટલી આપેલી છે? તો આ 3 છે. બરોબર છે, આટલું જોજો, આ લંબાઈ 3, તો પછી પહોળાઈ કેટલી લેવી? પહોળાઈમાં આટલું 2 છે, એના પછીનો ગાળો 1 છે, એટલે 2 × 1 = 3, એટલે એ પણ ચોરસ બનશે. તો તમે અહીં લખી શકશો, આકૃતિ 3 નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 3 × 3 = 9. એ આપણે કરવાની જરૂર નથી, તમને આવડે જ છે. બરોબર, એટલે આકૃતિ 3 નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 3 × 3 = 9 થઈ જશે. હવે આકૃતિ નંબર 4 નું ક્ષેત્રફળ જોઈએ. બરોબર છે, 3 માટે હું તમને લંબાઈ લખી દઉં છું અહીં, આકૃતિ 3 એની લંબાઈ તમારે લેવાની થશે 3
અને પહોળાઈ પણ લેવાની થશે ત્રણ, એટલે એ ચોરસ બની જશે, બરોબર. ચાલો હવે લઈએ આકૃતિ નંબર ચાર. તો આકૃતિ નંબર જે ચાર છે એમાં લંબાઈ આપણે ચોખ્ખી આપેલી છે 4 સેમી અને પહોળાઈ આપેલી છે 2 સેમી. તો લંબ ચોરસ આકૃતિ નંબર ચાર નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 4 × 2 બરાબર 4 × 8 સેમી સ્ક્વેર મિત્રો થશે. આમ આકૃતિ 1, 2, 3 અને આકૃતિ 4 એનું ક્ષેત્રફળ તમને એમાં લંબાઈ જોવા લેવી હોય તો અહીં લખી દે 4 લેજો અને પહોળાઈ છે એ 2 લેજો, એટલે આખો દાખલો છે તમારે કમ્પ્લીટ થઈ જશે. આ બધા આકૃતિ છે 1, 1, 2, 3 અને 4 એનું ક્ષેત્રફળ તમને જ્યારે મળી જાય ને પછી તમારે શું કરવાનું છે, કુલ આકૃતિનું ક્ષેત્રફળ આપણે જોશે. કુલ આકૃતિનું ક્ષેત્રફળ બરાબર આકૃતિ 1 નું ક્ષેત્રફળ, આકૃતિ 2 નું ક્ષેત્રફળ વધતા આકૃતિ 3 નું વધતા આકૃતિ 4, એટલે આ 4 નો સરવાળો કરીને કુલ આકૃતિનું ક્ષેત્રફળ આપણે મળશે. અહીં આપણો એક 1 નંબર છે એ પૂરું થશે. ત્યારબાદ જો મિત્રો 2 નંબરની આકૃતિ તમે જુઓ, તમારા ગણિતમાં ખોલી રાખજો તમને ખબર પડી જશે. એમાં આવી રીતે એક આપણે આકૃતિ આપેલ છે, એમાં તૂટક રેખા વડે મેં ભાગ પાડેલા છે. એમાં પહેલો લંબચોરસ છે એને આપણે A નામ આપશું, બીજા લંબચોરસને B નામ આપ્યું છે, ત્રીજા લંબચોરસને C નામ આપ્યું છે. તો લંબચોરસ A એના માટે લંબાઈ કેટલી આપી છે, 3 આપેલી છે. તો લંબચોરસ A છે એની લંબાઈ 3 થશે, એની પહોળાઈ થશે 1. તો લંબચોરસ A નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 3 × 1 બરાબર 3 સેમી સ્ક્વેર થઈ જશે. લંબચોરસ 1 નું કામ થઈ જાય છે પૂરું. ત્યારબાદ અહીંથી જો ભાગ પડી ગયા છે આકૃતિના તો લંબચોરસ B થઈ જશે. તો લંબચોરસ B નું ક્ષેત્રફળ, હવે B માટે મિત્રો આ રહી લંબાઈ જો 3 છે અને પહોળાઈ કેટલી લેવી, તો એની પહોળાઈ અહીંયા જો એરો દ્વારા દર્શાવેલી છે આપણે 2 થશે. પહોળાઈ કેટલી થશે, 2 થશે, બરોબર છે. એની પહોળાઈ 2 છે અને લંબાઈ છે એ કેટલી છે, 3 લેવાની થાય છે. રેડી, એટલે તમારે લખવાનું છે આકૃતિ 2 નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 3 × 2 બરાબર 6 સેમી સ્ક્વેર, બરોબર છે. લંબાઈ ખબર પડી ગઈ. એવી જ રીતે તમારે શું લેવાનું થશે, એની પહોળાઈ લેવાની થશે 2. રેડી, એટલે 2 આપેલું છે આપણે. ચાલો ઓકે. ત્યારબાદ હવે એ 2 છે એ આમ પણ ખ્યાલ આપણે આવી જાય કેવી રીતનો આવે છે શું કાંઈ. અને ત્યારબાદ છે હવે વિભાગ 3 એટલે કે ત્રીજી આકૃતિ જુઓ, વિભાગ સી છે, આ ત્રીજી આકૃતિ છે. ત્રીજી આકૃતિ છે એમાંય તમારે લંબાઈ લેવાની થશે 3, જ્યારે પહોળાઈ લેવાની થશે 1. એટલે આકૃતિ સી નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 3 × 1 બરાબર 3 સેમી સ્ક્વેર થશે. ક્ષેત્રફળના એકમો છે એ ચોરસ સેમીમાં દર્શાવવામાં આવે છે અથવા ચોરસ મીટરમાં, બરોબર છે. અહીં એકમ સેમી છે એટલે આપણે સેમી લેશું. હવે આ ત્રણેય આકૃતિનું ક્ષેત્રફળ તમને મળી જાય ત્યારબાદ શું કરવાનું છે, તો આપણે લખવાનું છે કુલ આકૃતિનું ક્ષેત્રફળ બરાબર A નું ક્ષેત્રફળ વત્તા B નું ક્ષેત્રફળ વત્તા C નું ક્ષેત્રફળ, ત્રણેયનો સરવાળો કરી જવાબ લખવાનો થશે. અહીં આપણા 2 આકૃતિના દાખલા છે એ પૂરા થઈ જશે. કદાચ ન સમજાય તો પૂછવાની તમારે છૂટ છે, બરોબર. હવે ત્યારબાદ મિત્રો દાખલા નંબર જે 11 આવે છે, 11 ની અંદર પણ આકૃતિઓ જ છે. આ આકૃતિઓ છે આવી રીતનો છે, એને પણ તમારે ચોરસ અને લંબચોરસમાં વિભાજિત કરવાની છે. રેડી, તો એ તમે તમારી રીતે ચોરસ અને લંબચોરસમાં ટ્રાય કરજો, કદાચ નહીં થાય તો આપણે સમજાવશું, પણ તમારી રીતે પ્રયત્ન કરીને દાખલા ગણજો. અને આ બંને દાખલા છે આકૃતિ સહિત પાકી નોટમાં ઉતારી લેવાના છે, અને આને લગતા જે દાખલા જે પ્રેક્ટિસ વર્કમાં હોય એ આપણે રફ નોટમાં હોમવર્ક્સમાં કરવાના થશે. અને આના પછીનો 11મો દાખલો છે એમાં પેલા રફ નોટમાં ટ્રાય કરી લેવાની છે. જો આપણાથી ચોરસ અને લંબચોરસ આવી રીતે બની જાય આપણે ક્ષેત્રફળ ખબર પડી જાય. ઘણી વખત શું થાય છે કે આખી બાજુનો માપ આપેલા હોય છે એમાંથી આપણે આટલું બાદ કરતા હોય છે એટલે બાકીની બાજુ આપણે મળતી હોય છે. આ ઉપર તમારે થોડું ઘણું વિચાર કરી અને આકૃતિનો ક્ષેત્રફળ શોધવાના થશે. અને કદાચ ન સમજાય તો હું પાછી એ આકૃતિ વળી તમને સમજાવીશ, બરોબર છે. એટલે 11મો દાખલો ટ્રાય તમારે કરી લેવાનો છે, ત્યારબાદનો દાખલો આપણે અહીં લેશું. ત્યાં સુધી આવજો, નમસ્કાર.